અને હવે આપણે જવાનું છે શાર્ક ટનલમાં. કે તમે જુઓ કે સ્થિર ઊભી છે તમામ માછલીઓ. અરે વાહ. नमस्कार दोस्तों, तो आज ना वीडियो में आपने जईशुं अमदावाद में आवेली विश्वविख्यात साइंस सिटी की मुलाकाते, ज्यां आपने एक्वेटिक गैलरी, रोबोटिक्स गैलरी, थ्रिल राइड, प्लेनेट अर्थ, नेचर पार्क सहित जगह जईशुं. दोस्तों, तो अत्यारे आपणे आवी गया छे एक्वेटिक गैलरी बहार. हवे आपणे आनी अंदर जईशुं अने अंदर जईने जईशुं के त्यां केवा प्रकारनी माछलीओ छे. અને અહીંયા છે જાયન્ટ રિવર કેટફિશ, કે જે મોટાભાગે ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે આ માછલી. દોસ્તો, આ એક્વેટિક ગેલેરીનું નિર્માણ 250 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. સામે છે કાટલા નામની માછલી, કે જે પણ દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારત, પાકિસ્તાન, શ્રીલંકામાં જોવા મળે છે. હવે આપણે જોવાની છે જાયન્ટ ગોરાની, કે જે મોટાભાગે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા જેવા એશિયાના દેશોમાં જોવા મળે છે. આ છે જાયન્ટ ગોરામી નામની માછલી. આ થોડી ગોલ્ડન અને સિલ્વર કલરની હોય એ પ્રકારની માછલી છે. તો આ તરફ છે જાયન્ટ સિકલીડ નામની માછલી, કે જે મોટાભાગે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. આ માછલીની ખાસિયત એ છે કે તમે જુઓ કે સ્થિર ઊભી છે આ તમામ માછલીઓ, જાણે સાવધાનની મુદ્રામાં ઊભી હોય તે રીતની છે તમામ. તમે જોશો તો એક જ જગ્યાએ સ્થિર છે, માત્ર કેટલીક માછલીઓ જ હલનચલન કરી રહી છે. અને હવે આપણે જવાનું છે શાર્ક ટનલમાં. સામે છે શાર્ક ટનલ. અને હવે આપણે છીએ શાર્ક ટનલમાં. આખું સેટઅપ એ રીતનું છે કે તમે જુઓ કાચની બોલ છે, ઉપર નીચે આગળ પાછળ બધે એમાં માછલીઓ છે, અને તેની વચ્ચેથી તમારે ચાલવાનો છે. અલગ પ્રકારનો અનુભવ કદાચ આખા ગુજરાતમાં પેલી આ જગ્યાએ એવી હશે કે જ્યાં આ પ્રકારની શાર્ક ટનલ છે. આ એક્વેટિક ગેલેરીનું સૌથી મોટું આકર્ષણ છે 28 મીટર લાંબી બે નમૂન વોકવે ટનલ. હવે તો તમે સમજી જ ગયા હશો કે શા માટે આ એક્વેટિક ગેલેરી સાયન્સ સિટી અને આખા ગુજરાતમાંથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો અહીંયા લોકો જે આવે છે તે માત્ર આ જ વસ્તુને જોવા માટે આવે છે. જગ્યા છે પણ એટલી અદ્ભુત કે તો અલગ અલગ દેશોની અલગ અલગ પ્રકારની માછલીઓ આ એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવી છે. અહીંયા છે ઓર્ટિક સિડલીડ, કે જે પણ આફ્રિકામાં જોવા મળે છે, આફ્રિકાના અલગ અલગ દેશોમાં. સામે જે બોક્સમાં માછલીઓ છે તે થોડીક અટપટું નામ ધરાવે છે. તેનું નામ છે પેટ્રોક્રોમિશ ફશોલાતુન, જે મૂળ રીતે આફ્રિકામાં જોવા મળે છે. અને આ છે માછલી. માની લો કે કોઈ એક્વેરિયમમાં સાફ સફાઈ કરવી હોય તો આવી રીતે કોઈ વ્યક્તિ અંદર જાય છે, જેવી રીતે સ્કૂબા ડાઇવિંગ કરતા હોય આખો એવું સેટઅપ છે. અને ત્યારબાદ તે દિવાલો સાફ કરે છે અને આખી જગ્યા સાફ કરે છે. જુઓ તમે, માછલી ઓલરેડી અંદર છે જ, છતાં પણ તેઓ સાફ સફાઈ કરી રહ્યા છે. હવે આપણે જોવાની છે સાઉથ અમેરિકામાં જોવા મળતી બ્લેક ટાપુ અને સિલ્વર એરોવાના, જેની સાઇઝ ખૂબ જ મોટી છે. જુઓ કેટલી મોટી સાઇઝની આ સાઉથ અમેરિકામાં જોવા મળતી માછલી છે. આખો જે વિભાગ છે તે અમેરિકન મૂળની માછલીઓ જે છે તેને રાખવાનો વિભાગ છે. અલગ અલગ ખંડની અલગ અલગ માછલીઓ અલગ અલગ વિભાગમાં રાખવામાં આવી છે. મારી પાછળનો જે ભાગ છે તે છે અમેરિકા, ખાસ કરીને સાઉથ અમેરિકાના જે દરિયામાં અને જે સમુદ્રમાં અને જે તળાવમાં માછલીઓ જોવા મળે છે તે અહીંયા રાખવામાં આવી છે. હવે આપણે જોવાના છીએ રેડ ડિસ્કસ નામની માછલી, કે જે મોટાભાગે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. અને નામ પ્રમાણે તેનો જે કલર છે તે પણ રેડ છે, એકદમ પાતળી છે. હવે આ માછલીનું નામ છે પીકોક ગ્રુપર, એકદમ અલગ પ્રકારની માછલી છે. અને આ જોવા મળે છે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ખંડમાં. એનો કલર જુઓ, જાણે દીપડો જે હોય એની સ્કિન કેવી હોય એના જેવું આનો બાહ્ય દેખાવ છે. થોડીક સાપ જેવી પણ લાગે છે. અને અહીંયા છે બાસપોર્ટ કાર્ડિનલ ફિશ, જે મોટાભાગે યુરોપ, આફ્રિકા, ઇન્ડિયા, સાઉથ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. નામ છે બાસપોર્ટ કાર્ડિનલ ફિશ.
दोस्तों अगाउ एक्वेटिक गैलरी की टिकट 200 रुपया हती प्रति व्यक्ति, परंतु हवे तमे 499 रुपया की कॉम्बो टिकट लईने मात्र एक्वेटिक गैलरी नहीं परंतु साथे साथे रोबोटिक्स गैलरी, 5D थिएटर, एक VR राइड, थ्रिल राइड, मिशन टू मार्स राइड, 4D थिएटर, अर्थक्वेक एक्सपीरियंस राइड अने कोलमान राइड पण एन्जॉय करी शको छो। तो फर्स्ट फ्लोर पर आपणे गैलरी एरिया जोई लीधो, हवे लेवल 2 छे ज्यां 5D थिएटर, કાફેટેરિયા, સોનિયર શોપ અને ટચ પુલ છે કે જેના માટે તમારે આ પગથિયા ચડી અને ઉપર જવાનું છે સેકન્ડ લેવલ પર। ચાલો અહીંયા તમને વોશરૂમ પણ મળી જશે લેડીઝ જેન્ટ્સ માટે, તેનો અલગ કોઈ ચાર્જ નથી। આ એક્વેરિયમમાં માછલીઓને જે બોક્સમાં રાખવામાં આવે છે તેના કાચ તમે જુઓ કેટલા જાડા છે, આ એની સાઇઝ છે। અંદાજે આ ચાર આપણી આંગળીઓ થાય એટલી સાઇઝનો કાચ, જાડો કાચ હોય છે અને એની અંદર માછલી હોય છે, જેથી આ કાચ તૂટવાની સંભાવના બિલકુલ નહીવત હોય છે। આ વિભાગ એવો છે કે જ્યાં ઉપરથી તમે માછલીઓને જોઈ શકો છો। જો તમે આ છે પાણી અને અંદર માછલીઓ છે અલગ અલગ, અને અહીંયા છે પેંગ્વિન, તમે જો સામે બે લોકો જે છે તે પેંગ્વિનને રમાડી રહ્યા છે। એક્વેટિક ગેલેરીના સેકન્ડ ફ્લોર પર સોનિયર શોપ છે કે જ્યાં તમે માછલીઓ સાથે જોડાયેલી, વિજ્ઞાન સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરી શકો છો। આ તરફ છે ટી પોસ્ટ કે જ્યાં તમે નાસ્તો અને ચા પાણી વગેરે પણ કરી શકો છો। અહીંયા નાસ્તા માટેના બે ફૂડ સ્ટોલ છે કે જ્યાં ચા, નાસ્તો, આઈસ્ક્રીમ વગેરે મળી રહેશે તમને, અને ભાવ પણ લગભગ રિઝનેબલ કહી શકાય તેટલા છે। અને હવે આપણે જવાનું છે રોબોટિક્સ ગેલેરીની અંદર। તો આ રોબોટિક જે ગેલેરી છે તેમાં એ નીચે છે એક ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર, દરેક ફ્લોર પર અલગ અલગ હોલ છે। જેમ કે આ છે ઇન્ડોબોટ્સ, એમાં અલગ અલગ પ્રકારના હોલ છે, ત્યાં અલગ અલગ પ્રકારના રોબોટ્સ રાખવામાં આવ્યા છે। ક્યાંક એવા રોબોટ જે છે જે સૈન્યમાં વપરાય છે, ક્યાંક એવા રોબોટ છે જે સ્પોર્ટ્સમાં વપરાય છે, ક્યાંક એવા રોબોટ્સ છે જે સર્જરી એટલે કે મેડિસિનના ક્ષેત્રમાં વપરાય છે, એમ અલગ અલગ વિભાગના અલગ અલગ રોબોટનું નિદર્શન અહીંયા કરવામાં આવ્યું છે। એ પરફેક્ટ કરે જો રાવ। જો તમારા બાળકોને વિજ્ઞાનમાં રુચિ હોય અને
અને તેમાં પણ રોબોટિક સાયન્સમાં રુચિ હોય તો આખું પરિસર તમારા બાળક માટે બેસ્ટ છે. તેને નવું નવું શીખવા મળશે, જાણવા મળશે. અને જો તમે મોટા છો તો પણ તમને ઘણી બધી વસ્તુઓની સમજ પડશે. ખાસ કરીને અહીંયા દરેક પ્રકારના રોબોટ રાખવામાં આવ્યા છે, તો એક નવી જગ્યા છે, નવો અનુભવ છે. અહીંયા ચોક્કસપણે આવો. હવે આપણે જવાનું છે સાયન્સ સિટીમાં આવેલા રોબો કાફેમાં. એવું કહેવાય છે કે આ કાફેમાં રોબોટ જ ઓર્ડર દેવા આવે છે અને તમામ કામગીરી રોબોટ જ કરે છે. તો ચાલો અંદર જઈએ અને કંઈક નાસ્તો કરીએ. તો આ છે રોબોટિક કાફેટેરિયા કે જ્યાં રોબોટ આવે છે સર્વ કરવા માટે અને તમામ વ્યવસ્થા સંભાળવા માટે. અહીંયા કોઈપણ વસ્તુ ઓર્ડર કરવા માટેની પણ અલગ સિસ્ટમ છે. તમારું નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નાખવાના છે. મોબાઈલ નંબર નાખશો એટલે તમામ ડિટેલ ખુલી જશે. તમારે કઈ વસ્તુ લેવી છે એની પણ ચૂઝ કરશો એટલે ઓર્ડર લેવાઈ જશે. અને હવે મારો જે બીજો ઓર્ડર હતો સમોસાનો, તે પણ આવી ગયો છે. તે 18 નંબરની સીટ પાસે હતો. આ છે 18 નંબરની સીટ અને એક્ઝેક્ટ ત્યાં જ આવી ગયો છે રોબોટ. આ પણ પરફેક્ટ ડિલિવરી છે. આપણે આવી ગયા છીએ આ 3 સમોસા. થેન્ક યુ રોબોટ. હવે આ રોબોટ એ રીતે કામ કરે છે કે તમે જે સીટ નંબર સિલેક્ટ કર્યા હશે એ જ સીટ પાસે તમારો ઓર્ડર લઈને આવશે. માની લો કે અહીંયા છે 18 નંબર, તો મારી સીટ મેં એમાં ઓપ્શનમાં 18 નંબર ચૂઝ કરી હશે, તો એ રોબોટ 18 નંબર પાસે જ મારી જે મેં મારું ફૂડ જે છે જે ઓર્ડર કર્યો છે તે દેવા આવશે. માની લો કે હું બીજી જગ્યાએ બેઠો છું તો એ ત્યાં નહીં આવે. સેન્સર આધારિત આખી સિસ્ટમ હોય છે, જેથી તમારે એ જ નંબર ઉપર બેસવાનું છે. હવે આપણે જવાનું છે પ્લાનેટ અર્થ તરફ, જે છે આપણી સામે. હવે આપણે આવી ગયા છીએ પ્લાનેટ અર્થની અંદર. અહીંયા અલગ અલગ સાયન્સના જે સાધનો છે, અલગ અલગ એક્સપેરિમેન્ટ તમે જે હાથે કરી શકો એવી તમામ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. આપણે સૌથી પહેલાં જવાનું છે ફાયર ફોરેસ્ટમાં, એટલે કે કોઈ જંગલમાં જો આગ લાગી હોય તો કેવી સીન સિનેરી ઊભી થાય તેનો એક ડેમો અહીંયા રાખવામાં આવ્યો છે. તમે જુઓ આર્ટિફિશિયલી આગ છે અને આખું જંગલનું વાતાવરણ અહીંયા ક્રિએટ કરેલું છે. આપણે જે ભણવામાં આવતા હતા અલગ અલગ સિદ્ધાંતો અને અલગ અલગ જે ગણિતના પાઠ, તેનું વિવરણ અહીંયા કરવામાં આવ્યું છે. મને લાગે છે કે નાનપણમાં તો વિદ્યાર્થી સમજી ના શકે, પરંતુ થોડા મોટા થઈ જાઓ અને જો તમે અહીંયા આવો તો જે બાળપણમાં આપણે સમજી નહોતા શકીએ આ ગણિતના સિદ્ધાંતો, તે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. અંદર એક ગ્રાઉન્ડ ફ્લોર છે અને ઉપર 3 માળ છે, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફ્લોર. અને અલગ અલગ ફ્લોર પર અલગ અલગ એક્ટિવિટીઝ તમે કરી શકો છો. જો તમારે ભૂકંપનો લાઈવ અનુભવ કરવો હોય તો તેનું પણ એક સરસ મજાની જગ્યા અહીંયા છે કે જ્યાં પર પર્સનની ટિકિટ છે 40 રૂપિયા, જ્યાં તમે ભૂકંપનો લાઈવ અનુભવ કરી શકો છો. આની અંદર જઈ અને તમે એ એક્સપિરિયન્સ પણ લઈ શકો છો. માનવનો વિકાસ કઈ રીતે થયો તેની આખી હિસ્ટ્રી પણ અહીંયા સરસ મજાની રીતે આપણને દર્શાવવામાં આવે છે કે કઈ રીતે આપણે આદિમાનવ હતા, તેમાંથી ધીમે ધીમે આપણો વિકાસ થયો, ધીમે ધીમે આપણામાં એટલે કે માણસમાં બુદ્ધિ આવી, આપણે ધીમે ધીમે ખેતી કરતા થયા, ઓજારો વિકસાવતા થયા, તે તમામ ડિટેલ વન બાય વન આપણને સમજાવવામાં આવે છે. તો હવે આપણે છીએ લાઈફ સાયન્સ પાર્ક પાસે. અંદર જઈને જોઈશું કે ત્યાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે. ચાલો આ લાઈફ સાયન્સ પાર્કમાં મોટાભાગે અલગ અલગ પ્રકારના છોડ રાખવામાં આવ્યા છે કે જેના વિશેની માહિતી અહીં આપવામાં આવે છે. દરેક છોડની પાસે એક બેનર છે કે જેમાં એ છોડનું કુળ, વૈજ્ઞાનિક નામ વગેરે વગેરે આપવામાં આવે છે. તમે જોશો તો ઘણા બધા છોડ તમને અહીંયા દેખાશે. દોસ્તો, સાયન્સ સિટીમાં જોવા માટે એટલી બધી જગ્યાઓ છે કે જો તમે આખો દિવસ અહીં આવશો તો પણ તમારો સમય ઓછો પડશે. હું પણ અહીંયા 3-4 જગ્યાઓ જ જોઈ શક્યો છું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.